નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જમીન મહેસૂલ એટલે કે વિઘોટી વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, વિઘોટી એટલે શું? ઘણા બધા લોકો નહીં જાણતા હોય કે આ વિઘોટી એટલે શું. તે ઉપરાંત મિત્રો, આપણે દર વર્ષે કેટલું મહેસૂલ ભરવાનું થાય છે અને આ જમીન મહેસૂલની ગણતરી કેવી રીતે થાય છે, અને આ ઉપરાંત આપ સાંભળતા હશો કે જમીન મહેસૂલ સરકાર દ્વારા માફ કરવામાં આવેલ છે, તો તે જમીન મહેસૂલ માફ કઈ રીતે કરવામાં આવેલ છે અને તેની ગણતરી કઈ રીતે થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ જમીન રેકર્ડ વિશેના જે વિઘોટી શું છે, જમીન મહેસૂલ કેટલું ભરવાનું હોય અને જમીન મહેસૂલની ગણતરી કેવી રીતે થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, જમીન રેકર્ડની માહિતીમાં આપણે જમીન મહેસૂલ વિશે માહિતી મેળવીશું. આપ સૌ જાણતા હશો કે એક જમાનામાં જે જમીન મહેસૂલ છે તે એ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો હતો અને સમય જતાં પરિવર્તન આવ્યું અને જમીન મહેસૂલ સિવાય બીજા અનેક કરવેરાઓ છે તે અસ્તિત્વમાં આવ્યા. આ ઉપરાંત મિત્રો, આપણે જોઈએ તો સમયાંતરે ખેડૂત આંદોલનો પણ થયા અને આઝાદી પછી તો ખેડૂતોના લાભ માટેની અનેક સરકારી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી અને હાલમાં આપણે જોઈએ તો સરકાર શ્રી દ્વારા જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તે અન્વયે વાર્ષિક રૂપિયા 6,000 સહાય છે તે આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારનું જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, તો આઈ ખેડૂતના પોર્ટલ ઉપર પણ ઘણી બધી એવી યોજનાઓ છે જેમાં ખેડૂતોને જુદા જુદા સાધનો ખરીદવા માટે, બિયારણ ખરીદવા માટે, ખાતર ખરીદવા માટે તથા જે ગોડાઉન બનાવવું હોય, ખેતીવાડીને જે સામાન ભરવા માટે ગોડાઉન બનાવવું હોય તો તેના માટેની પણ અનેક જે યોજનાઓ છે તે અમલમાં છે. તો આમ જે સરકાર છે તે મોંઘવારી વધવા છતાં મહેસૂલમાં કોઈ વધારો કર્યો નથી, કારણ કે હવે સરકાર છે તે ખેડૂતો પાસેથી લેવાને બદલે ખેડૂતોને આપવા માગતી હતી. આથી જે જમીન મહેસૂલનો દર છે તે હજી સુધી સ્થિર રહ્યો છે. અને આપણે ગુજરાતમાં તો જે 25/9/1997ના રોજ એક પરિપત્ર કરવામાં આવેલ, તો તે પરિપત્રથી 1/8/1997થી જે વસૂલ કરવાપાત્ર જે ફક્ત ખેતીના જમીન પરનું મહેસૂલ હતું તે જમીન મહેસૂલ માફ કરી દેવામાં આવેલું છે. તો આ પ્રમાણે મિત્રો, આપણે સાંભળીએ છીએ કે સરકાર દ્વારા મહેસૂલ માફ કરવામાં આવેલ છે. તો આ પરિપત્રથી જે વસૂલ કરવાપાત્ર જે ખેતીનું જમીન પરનું મહેસૂલ હતું તે માત્ર જમીન મહેસૂલ માફ કરી દેવામાં આવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મહેસૂલ વિભાગ ગાંધીનગરનો જે પરિપત્ર ક્રમાંક JMM/10/97/2158 તારીખ 25/9/1997, તો આ પરિપત્રથી છે તે જે ખેતીની જમીન પરનું જમીન મહેસૂલ છે તે માફ કરી દેવામાં આવેલું છે. તો હવે આપણને એ થાય કે આપણે જમીન મહેસૂલ માફ કરવામાં આવેલ છે, તો તેમ છતાં પણ આપણે જે ખેતીની જમીન પર છે તે આપણે વિઘોટી તો ભરતા હોઈએ, તો આ વિઘોટીમાં આપણી પાસેથી શું વસૂલ લેવામાં આવે છે તે પણ જાણીએ. તો મિત્રો, આપણે આગળ જાણીએ કે આ વિઘોટી એટલે શું. તો આઝાદી પછી જ્યારે સર્વે સેટલમેન્ટ થયું તે સમયે જમીનનો આકાર નક્કી થયેલો છે અને આ આકાર પર નિયત દરે લોકલ ફંડનો વેરો પણ લેવામાં આવે છે જે જિલ્લા પંચાયતની આવકમાં જાય છે. તો આમ જે જમીન પર લેવામાં આવતો આકાર તથા લોકલ ફંડ એમ બંને મળી અને કુલ જમીન મહેસૂલ બને છે, જેને ગ્રામ્ય વિસ્તારમાં લોકો વિઘોટી તરીકે ઓળખે છે. તો મિત્રો, આમ જે જમીન પર લેવામાં આવતું જમીન મહેસૂલ એટલે જ વિઘોટી. અને સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો દર વીઘે આકાર હતું કે ભરવાનું થતું મહેસૂલ એટલે વિઘોટી. તો અગાઉ જ્યારે સેટલમેન્ટ નહોતું થયું ત્યારે દર વીઘે આકાર લેવામાં આવતો હતો એટલે મહેસૂલ ભરવું પડતું હતું. તો આમ દર વીઘે આકાર હતું અથવા તો ભરવાની થતી જે કંઈ રકમ હોય તેને વિઘોટી તરીકે ઓળખવામાં આવે છે. અને જે જમીન મહેસૂલ છે તે ભરવાની પ્રાથમિક જવાબદારી છે તે જમીન ધારણ કરનાર જે તે ખેડૂતની રહે છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ જમીન મહેસૂલની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.
તો મિત્રો આકાર તથા લોકલ ફંડ એમ બંને મળી અને કુલ જમીન મહેસૂલ બને છે। હવે લોકલ ફંડ એ આકારનો અડધો એટલે કે 50% ગણવામાં આવે છે। ધારી લ્યો કે કોઈ જમીનનો આકાર 10 રૂપિયા છે તો તેનું જમીન મહેસૂલ છે તે નીચે મુજબ બનશે। તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે એક ટેબલમાં વિગતો લીધેલી છે, તો આ ટેબલની વિગતે આપણે માહિતી જોઈએ। અહીંયા આપણે એક ખાતા નંબર લીધેલો છે કે ખાતા નંબર 45 છે અને ખેડૂતનું નામ છે છગનભાઈ મગનભાઈ। હવે તેનો આકાર આપણે 10 રૂપિયા ધારી લીધો છે। આમ મોસ્ટલી કોઈ જે રાઉન્ડ ફિગરમાં આકાર હોતો નથી, પણ આપણે અહીંયા સમજાવવા માટે રાઉન્ડ ફિગરમાં આ આકાર લીધેલો છે। તો માની લ્યો કે તેમની જમીનનો જે આકાર છે તે 10 રૂપિયા છે। તો અહીંયા આપણે જોઈ ગયા કે આકારનો અડધો એટલે કે 50% લોકલ ફંડ ગણવામાં આવશે। તો 10 રૂપિયાના 50% લેખે 5 રૂપિયા લોકલ ફંડ થશે અને આ બંને મળી અને કુલ જે જમીન મહેસૂલ છે તે 15 રૂપિયા થઈ જશે। તો આ પ્રમાણે કુલ જમીન મહેસૂલ 15 રૂપિયા થશે અને આપણે આગળ જોયું તે પ્રમાણે જે સરકાર દ્વારા ખેતીની જમીન પરનું જે મહેસૂલ છે તે માફ કરી દેવામાં આવેલ છે। તો મૂળ મહેસૂલ 10 રૂપિયા છે આકાર, તો તે આકારની રકમ આપણને બાદ મળી જશે। તો અહીંયા આપણને છૂટના કોલમમાં તે 10 રૂપિયાની છૂટ આપવામાં આવેલી છે, જેથી કુલ જમીન મહેસૂલ 15 રૂપિયા છે તેમાંથી 10 રૂપિયા બાદ કરી અને જે 5 રૂપિયા વધ્યું તે ભરવાપાત્ર જમીન મહેસૂલ થશે। તો આમ ખેડૂતે 5 રૂપિયા જમીન મહેસૂલ ભરવાનું રહેશે। તો આને આપણે તેની પહોંચ સાથે પણ આપણે જોઈ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક 7 બાર છે અને તેનો આકાર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 10 રૂપિયા તેનો આકાર છે। તો 10 રૂપિયા આકાર છે એટલે તેના 50% લેખે 5 રૂપિયા એ લોકલ ફંડ થયું। તો આમ બંને મળી ને આપણે આગળ જોયું તે પ્રમાણે 15 રૂપિયા તેનું કુલ મહેસૂલ થયું, જેમાંથી 10 રૂપિયાની આપણને છૂટ મળી જાય છે। તો અહીંયા જે કાયમી છે તે કાયમીના કોલમમાં 5 રૂપિયા જે આપણું ભરવાપાત્ર જમીન મહેસૂલ હતું તે 5 રૂપિયા આવશે અને માની લ્યો કે આપણે અગાઉ 2 વર્ષનું જમીન મહેસૂલ છે તે બાકી છે। તો અહીંયા જે આગલા 2 વર્ષનું જમીન મહેસૂલ એટલે 10 રૂપિયા અહીંયા જે પાછલું બાકી છે તેમાં 10 રૂપિયા આવશે, આપણી કાયમીમાં 5 રૂપિયા આવશે। હવે અહીંયા તમને એક ફરતીનો કોલમ જોવા મળે છે, તો ફરતીના કોલમમાં છે તે જો તમે કોઈ આજુબાજુમાં સરકારી જમીનમાં દબાણ કરેલું હોય અને તમને 1/4 દંડ થયો હોય તો તે દંડની રકમ અહીંયા ભરવાની થાય છે, અથવા તો તમે કોઈ ખાતેદારની વારસાઈ જે નિયમ અનુસાર મોડી કરાવેલી હોય તો તે વારસાઈ દંડ આવે છે, જે હાલ 1000 રૂપિયાનો વારસાઈ દંડ આવે છે। તો વારસાઈ દંડ થયેલો હોય તો તે દંડની રકમ પણ અહીંયા ફરતીમાં લેવામાં આવે છે અને તેનું જે કુલ ટોટલ છે તે અહીંયા હાથ પરની સિલકમાં અહીંયા દર્શાવવામાં આવે છે। તો 10+5 અહીંયા 15 રૂપિયાની રકમ થશે। ત્યારબાદ અહીંયા ખેડૂત ખાતેદારનું નામ લખવામાં આવે છે, અહીંયા જે રકમ છે તે શબ્દમાં લખી અને ત્યારબાદ અહીંયા તલાટી પોતાનો સહી સિક્કો કરી અને આ પહોંચ આપતા હોય છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આજે જમીન મહેસૂલ ભરવાની સાથે સાથે આપણે એક શિક્ષણ ઉપકર પણ તલાટી કમ મંત્રી સાહેબ પાસે ભરતા હોઈએ છીએ અને તેના માટે આપણને એક સફેદ કલરની પહોંચ આપવામાં આવે છે। તો મિત્રો આ શિક્ષણ ઉપકર એ એક પ્રકારની સેસ જ છે, કોઈ અલગ વેરો નથી, જે ખેતીની જમીન ઉપર શિક્ષણ ઉપકર એ આકારનો 5મો ભાગ ગણવામાં આવે છે। જેમ આપણે આકારનો અડધો લોકલ ફંડ ગણ્યો તે જ પ્રમાણે આકારનો 5મો ભાગ છે તે શિક્ષણ ઉપકર તરીકે ગણવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો આપને જણાવવાનું કે જે લોકલ ફંડ અને શિક્ષણ ઉપકરની દર નક્કી કરવાની સત્તા છે તે ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા વિકાસ અધિકારીને તથા જે શહેરી વિસ્તાર માટે કલેક્ટરશ્રીને સુપ્રત થયેલી છે। તો બની શકે કે કેટલાક જિલ્લાઓમાં જો કલેક્ટર અથવા તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લોકલ ફંડ અને શિક્ષણ ઉપકરનો દર જો અલગ નક્કી કરેલો હોય તો તે પ્રમાણે હોઈ શકે છે। તો હવે આપણે જે 7 બારના આધારે આપણે તમને જે શિક્ષણ ઉપકરની પહોંચ છે તે પણ બતાવીએ। તો અહીંયા તમે 7 બાર જોઈ શકો છો અને તેનો આકાર 10 રૂપિયા છે, તો આપણે જે આકારનો 5મો ભાગ એટલે કે 2 રૂપિયા થશે। તો માની લ્યો કે આપણે પાછલા 2 વર્ષનું શિક્ષણ ઉપકર ભરવાનો બાકી છે, તો અહીંયા 2 વર્ષનું શિક્ષણ ઉપકર 2+2 એટલે 4 રૂપિયા પાછલી બાકી થશે અને ચાલુ વર્ષનું 2 રૂપિયા, તો અહીંયા 2 રૂપિયા લખવામાં આવશે અને ત્યાર પછી કુલ ટોટલ એ 6 રૂપિયા શિક્ષણ ઉપકર આપણે ભરવાનો રહેશે। ત્યાર પછી તે રકમ છે તે અહીંયા શબ્દોમાં લખવામાં આવે છે, અહીંયા ખાતેદારનું નામ લખવામાં આવે છે અને તેના નીચે અહીંયા
જે તલાટીકમ મંત્રીશ્રી છે તે પોતાના સહી સિક્કા કરી અને આ પ્રમાણેની શિક્ષણ ઉપકરની પહોંચ આપણને આપતા હોય છે. તો આ પ્રમાણે મિત્રો, જે વિખોટી શું છે અથવા તો જે જમીન મહેસૂલ છે તે કઈ રીતે ગણવામાં આવે છે તે તમને ખ્યાલ આવી ગયો છે. તેમ છતાં જો આ બાબતે કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને પૂછી શકો છો. આ ઉપરાંત મિત્રો, આપણે જે જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી છે તે આપણે આપણી વેબસાઇટ trickgujarati.com પર મૂકતા હોઈએ છીએ. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા આપેલી છે. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જશે. તો ટેલિગ્રામ ચેનલમાં જો ઉપયોગી લાગે તો જોઈન થઈ શકો છો અને જોઈન થવું એ એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, વંદે માતરમ.